તપઋતુના પાંચમા અઠવાડિયાનો ગુરુવાર સંત યોહાનકૃત શુભ સંદેશના આઠમા અધ્યાયના વચનો 51-59માં પ્રભુ ઈસુ શા માટે એમ કહે છે કે અબ્રાહમ જન્મ્યા તે પહેલાથી હું તો છું જ, સાંભળીએ અને સમજીએ. હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે. યહૂદીઓ બોલી ઉઠ્યા, હવે અમારી ખાતરી થઈ કે તને ભૂત ભરાયું છે. અબ્રાહમ મૃત્યુ પામ્યા, પૈગંબરો મૃત્યુ પામ્યા, તેમ છતાં તું કહે છે કે જો કોઈ મારું કહ્યું કરશે તો તે કદી મૃત્યુ નહીં પામે. અમારા પૂર્વજ અબ્રાહમ કરતાં પણ તું મોટો છે. તે તો મરી ગયા, પૈગંબરો પણ મરી ગયા. તું તારી જાતને શું માની બેઠો છે? ઈસુએ જવાબ આપ્યો, હું જો મારું પોતાનું ગૌરવ કરતો હોઉં તો એ મારા ગૌરવનો કશો અર્થ નથી, પણ મારું ગૌરવ તો મારા પિતા કરે છે, જેને વિશે તમે કહો છો કે એ અમારા ઈશ્વર છે. જો કે તમે તેને ઓળખતા નથી, પણ હું તેને ઓળખું છું. હું જો એમ કહું કે હું એને ઓળખતો નથી તો હું તમારા જેવો જુઠ્ઠા બોલો ઠરું, પણ હું તેને ઓળખું છું અને તેનું કહ્યું કરું છું. પોતે મારો સમય જોવા પામવાનો છે એ ખ્યાલથી તમારા પૂર્વજ અબ્રાહમનો આનંદ માતો નહોતો, અને એ જોઈને તેણે આનંદ અનુભવ્યો હતો. ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું, તને હજી 50 વર્ષ તો થયા નથી અને તે અબ્રાહમને જોયા છે. ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે અબ્રાહમ જન્મ્યો તે પહેલાંથી હું તો છું જ. આ સાંભળીને તેમણે ઈસુને મારવા પથ્થર ઉપાડ્યા, પણ ઈસુ સંતાઈ ગયા અને મંદિરમાંથી બહાર ચાલ્યા ગયા. ઈસુ અને યહૂદીઓનો વાદ વિવાદ ચાલુ છે. ઈસુ યહૂદીઓ સમક્ષ સત્ય ઉચ્ચારે છે કે જે કોઈ ઈસુનું કહ્યું કરે તેનું મૃત્યુ નહીં થાય. ઈસુ શારીરિક મૃત્યુની વાત નથી કરતા. શારીરિક મૃત્યુ તો પ્રભુએ જ ગોઠવેલો ક્રમ છે, જેનો જન્મ થાય તેનું મૃત્યુ થાય. ઈસુ નૈતિક મૃત્યુની અથવા આધ્યાત્મિક મૃત્યુની વાત કરે છે. મને જે જવાબદારી પ્રભુ તરફથી મળે છે એ જવાબદારીમાં ટકી રહેવું, એ જવાબદારીને સુપેરે પાળ પાડવી, એનો અર્થ મૃત્યુ ના થયું. ઈસુ આપણને જવાબદારી પૂર્ણપણે ઉઠાવવાનો માર્ગ બતાવે છે. ઈસુનું સૂચવેલું કરવાથી મૃત્યુ ના આવે. યહૂદીઓ તો શારીરિક મૃત્યુની જ વાત કરે છે. તેમને મતે તેઓ સાચા છે. અબ્રાહમ મૃત્યુ પામ્યા છે, પૈગંબરો મૃત્યુ પામ્યા છે, એટલે તેમને મતે ઈસુની વાતોમાં તથ્ય નથી. ઈસુ જે સ્તરે વાત કરી રહ્યા છે તે સ્તરે યહૂદીઓ પહોંચી શક્યા નથી. યહૂદીઓને મતે ઈસુ તો અબ્રાહમ કરતાં ઉતરતી કક્ષાના છે. ઈસુ પોતાની સાચી ઓળખ કરાવવા પિતાનો ઉલ્લેખ કરે છે. પિતા ઈસુનું ગૌરવ કરે છે કારણ પિતા જ ઈસુને ઓળખે છે. ઈસુ ઈશ્વર છે અને માનવ બન્યા છે. આ પિતા ઈશ્વર છે આ યહૂદીઓના, પણ યહૂદીઓ એ ઈશ્વરને ઓળખતા નથી. ઈસુ તો પિતાને ખૂબ નજીકથી ઓળખે છે. ઈસુ પિતાને ખૂબ આજ્ઞાધીન છે. હવે ઈસુ જે વાત કરે છે તેનાથી યહૂદીઓને આંચકો લાગે છે. ઈસુ કહે છે કે અબ્રાહમ ઈસુનો સમય જોવા પામશે એ વિચારે આનંદમાં હતા. ઈસુ તો અનાદિકાળથી ઈશ્વર છે. એ જ ઈશ્વરે અબ્રાહમને પસંદ કર્યો હતો. એ ઈશ્વરના સાનિધ્યમાં અબ્રાહમને આનંદ મળતો હતો. અબ્રાહમનો સમય વીતી ગયા પછી ઈશ્વર માનવ બને છે અને ઈસુ નામ ધારણ કરે છે. યહૂદીઓ તો ઈસુને એકમાત્ર માનવ તરીકે જ જુએ છે. ઈસુ અનાદિકાળથી ઈશ્વર છે એ તેઓ જાણતા નથી અથવા સ્વીકારતા નથી, એટલે
ઈસુ જે કહે છે કે અબ્રાહમ જન્મ્યા તે પહેલાં ઈસુ હતા એ સત્ય સ્વીકારી શકતા નથી. ઈસુને યહૂદીઓ જાકારો આપે છે. પ્રભુજી દિલ માં રહેજો, હે મુજ વિભુજી.